નીત સમાના સંત તુલસીદાસજી કે છે, સંત હૃદય નવનીત સમાના, સંત હૃદય સંત હૃદય નવનીત સમાન, સંત હૃદય નવનીત સમાન, કહા કવિ પર કહી ન જાના, કહા કવિ પર કહી ન જાના, પર ઉપકાર વચન મન કાયા, પર ઉપકાર વચન મન કાયા, સુભાવ સહજ ખગરાયા, સંત સુભાવ સહજ ખગરાયા, સંત હૃદય નવનીત સમાન, સંત હૃદય નવનીત સમાન, કહા કવિ પર કહી ન જાના, કહા કવિ પર કહી ન જાના, કહા કવિ પર કહી ન જાના. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. તો આવી રીતે સંતોનું હૃદય નવનીત માખણની સમાન હોય છે, સંત હૃદય નવનીત સમાન, કહા કવિ પર કહી ન જાના. સંતોનું હૃદય આવું હોય છે, નવનીત માખણની સમાન હોય છે, પણ માખણ તો એને ઘીની પાસે તમે લઈ જાઓ ત્યારે એ પીગળે છે. માખણને જ્યારે કોઈ ઘીની પાસે લઈ જાય ને ત્યારે એ માખણ પીગળી જાય છે, પણ સંતનું હૃદય એવું હોય છે કે બીજાનું દુઃખ જોવે ને તો એનું હૃદય ગળી જાય છે, પીગળી જાય છે. આટલી આટલી મહિમા આપણા શાસ્ત્રની અંદર લખેલી છે. અલગ અલગ શાસ્ત્રોના ભગવાન ઉપદેશ આપે છે, પ્રવચન કરે છે, પણ પ્રવચન યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં ઉતરતા નથી. પ્રબોધિતો અપિ ઇતિહાસો, ઇતિહાસનો અર્થ છે ઇતિહાસ, ઇતિ એટલે કે વીતી ગયેલી વાતો, વીતી ગયેલા ક્ષણ, ઇતિહાસ જેને કહેવાય. તો ભગવાન ઇતિહાસ જે પહેલાના યુગોમાં જે જે ઘટનાઓ ઘટી ગઈ છે એ બધું ઉપદેશ અને પ્રવચન આપે છે. અને હકીકતમાં પહેલાનો જે ઇતિહાસ હતો એ જો કોઈ પોતાના જીવનમાં ઉતારે છે તો નિશ્ચિત એ જીવાત્મા સુખી થશે.
એટલા માટે સાંભળવું જોઈએ અને સાંભળવાથી જ જીવાત્માના હૃદયમાં ભક્તિ આવે છે. સાંભળવાથી ભગવાનના ભક્તના હૃદયની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. તો શ્રવણ ભક્તિ વિશે મેં તમને કાલે કીધું હતું કે નવદા ભક્તિમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ ભક્તિ હોય તો એ છે શ્રવણ ભક્તિ, સાંભળવું જોઈએ. શ્રીલ પ્રભુપાદ મહારાજ પોતાના પ્રવચનની અંદર કહે છે કે મારા ગુરુ મહારાજની પાસે મેં દીક્ષા લીધી, ગુરુ બોધ લીધો. શ્રીલ પ્રભુપાદ જે તમારી સામે છે, જે ઇસ્કોન સંસ્થાના આચાર્ય છે, શ્રીલ પ્રભુપાદ મહારાજ કહે છે કે મારા ગુરુ મહારાજે મને એક સાથે બે દીક્ષા આપી, બે, એક હરિનામ દીક્ષા અને એક બ્રાહ્મણ દીક્ષા, દ્વિજ જેને કહેવાય બ્રાહ્મણ બનવું. તો એક સાથે બે દીક્ષા કોઈ ભાગ્યશાળી જીવાત્માને મળે છે, કોઈને નથી મળતી. હરિનામ દીક્ષા અત્યારે મળે તો બ્રાહ્મણ દીક્ષા 5 વર્ષ પછી મળે છે, આવો નિયમ છે સંસ્થાનો. પણ શ્રીલ પ્રભુપાદ મહારાજ કહે છે કે મારા ગુરુ મહારાજે મને એક સાથે બે દીક્ષા કેમ આપી? કારણ કે મારી સાંભળવામાં રુચિ બહુ હતી. લોકોને કેવું છે, કથા સાંભળવા જાય છે પણ ક્યારે ટાઈમ હશે તો જઈ આવશું. ઘરનું કામ પતી જાય, પરિવારનું પતી જાય, સગાવાલાનું પતી જાય, કોઈ પણ કામ ન હોય અને આપણે ફ્રી હશું તો 1/2 કલાક ચક્કર મારી આવશું. પણ હકીકતમાં શ્રવણ ભક્તિ એટલી મુખ્ય છે કે એને ગંભીરતા પૂર્વક સાંભળવું જોઈએ. સૌથી પહેલા આવીને બેસે છે કથામાં અને સૌથી છેલ્લે જ્યારે ભગવાનની કથામાંથી જાય છે ને, ત્યારે એ પૂર્ણ કૃપા ભગવાનની પ્રાપ્ત કરે છે. પૂર્ણ પુરુષોત્તમ લોકો એ જ વિચાર કરે છે કે બસ મોડા જશું ને પછી વહેલા આવી જશું. પણ ભગવાન કે છે, એવા ભક્ત મને પ્રિય નથી, પણ જેની તન્મયતા છે, જેની ઈચ્છા છે મને પ્રાપ્ત કરવાની. આપણે પંચાયતમાં નામ લખાવવું હોય કાર્ડમાં તો 10 વાગે ઓફિસ ખુલે, આપણે 7 વાગે જઈ નથી ઉભા રહેતા. ખાલી એક નામ લખાવવું હોય તો કાગળ ઉપર, રેશન કાર્ડ ના કાગળ ઉપર ખાલી નામ લખાવવાનું છે, જમના બેન આટલું નામ લખાવવાનું છે, ઉંમર 45 વર્ષ. તો નામ લખાવવા માટે 7 વાગે જાય પણ તોય કે આજે સાહેબ નથી આવ્યો, 1 વાગ્યા સુધી ઉભા રહે કે સાહેબ નથી આવ્યો, તો જતા રહે 5 કલાક સુધી તડકામાં ઉભા રહે, પણ ત્યાં કોઈને કહેવા નહીં જાય અને ખાલી હાથ પાછા આવે, પણ ત્યાં આગળ ઉભા રહેશે, દુખી થશે, પણ ત્યાં કોઈને કઈ નહીં કહે. અને ભગવાનના કાર્યમાં કેવું છે કે મોડા મોડા આવે અને વેલા વેલા કે ભાગી જવાનું. તો ભગવાન કે એવા આળસુ ભક્ત મને નથી પ્રિય, પણ જે સૌથી પહેલા આવે છે અને સૌથી છેલ્લે જાય છે એને પૂર્ણ કૃપા હું આપું છું, કૃપા વરસાવું છું. તો પ્રભુપાદ મહારાજ કહે છે કે મને એક સાથે બે દીક્ષા કેમ આપી? હું વધારે દાન આપતો તો મંદિરમાં એટલા માટે ના. શું વધારે લોકોને બધા ભેગા કરતો તો એટલા માટે નહીં. મારી સાંભળવામાં રુચિ હતી, મને શ્રવણ ભક્તિમાં બહુ રુચિ હતી કે બસ મારે ભગવાનની કથાઓ સાંભળવી છે.